नमस्कार दर्शक मित्रों, आप સૌનું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ જનવાદ ન્યૂઝમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે નિસર્ગ વાવાઝોડું આવે છે એ વાવાઝોડું કેટલી ગતિએ ટકરાશે, એ ઉપરાંત ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એ ઉપરાંત આ વાવાઝોડાથી કેટલા ગામ પ્રભાવિત થશે અને જે આ વાવાઝોડું છે એ સુરતથી હાલમાં કેટલા કિલોમીટર દૂર છે અને હવામાન વિભાગે શું કહ્યું છે અને એ ઉપરાંત વાત કરીશું કે સીએમ રૂપાણીએ વાવાઝોડાને લઈને એલર્ટ પણ જાહેર કરી દીધું છે અને તો આ એલર્ટ અંતર્ગત કેટલા જિલ્લાઓમાં છે એ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, આ તમામ વિગતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. એટલે મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોજો. વિડીયોમાં આગળ વધીએ એ પહેલા જનવાદ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને સાથે બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો જેનાથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. હવે સૌ પ્રથમ તો રાજ્યમાં એક બાજુ તો કોરોના મહામારી અને બીજી બાજુ ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ. અરબી સમુદ્રમાં હાલમાં જે સક્રિય ડિપ્રેશન છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયું છે અને જેના કારણે રાજ્યમાં નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લોકોને સંબોધન કરતા સાવચેત રહેવાની પણ સલાહ આપી દીધી છે. હવે સૌ પ્રથમ તો વાત કરી લઈએ કે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ પડશે. તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ સહિતના જિલ્લામાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે આજે જ સુરતના કેટલાક વિસ્તારોમાં અને દાહોદમાં પણ થોડો ઘણો વરસાદ વરસી ચૂક્યો છે. હવે આ વાવાઝોડા અંતર્ગત આટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવે આ તોફાન છે એ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબીથી ટકરાય અને કચ્છ તરફ જઈ શકે છે એવી શક્યતા હાલમાં વ્યક્ત કરવામાં આવી છે. અગાઉના અન્ય તોફાનોની જેમ એ પણ કચ્છના કંડલા અને આસપાસના વિસ્તારને ભારે નુકસાન પહોંચાડી શકે છે. હાલ તો અરબ સાગરમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને પગલે ગુજરાતના સમુદ્ર કિનારાને એક નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે અને સાથે સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવાઈ છે. હવે જોઈ લઈએ કે આ વાવાઝોડાથી કેટલા ગામ પ્રભાવિત થશે. તો રાજ્યમાં આવનારા વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના કુલ 159 ગામ પ્રભાવિત થવાની શક્યતા હાલમાં જોવા મળી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાના 109 ગામ, જ્યારે સૌરાષ્ટ્ર અને ભાવનગરના 50 ગામ પ્રભાવિત થવાની શક્યતા છે. એટલે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાના જોઈએ તો 50 ગામ છે એ વાવાઝોડાથી પ્રભાવિત થશે. હવે વાવાઝોડાને લઈને લો લાઇન એરિયામાં આવતા 159 ગામનો સર્વે હાલમાં હાથ ધરાયો છે. કલેક્ટરને પ્રભાવિત ગામોમાં સ્થળાંતરની જવાબદારી પણ હાલમાં સોંપી દેવામાં આવી છે. આ લો લાઇન એરિયામાં નવસારીના 42 ગામ છે, સુરતના 40, વલસાડના 23, ભરૂચના 4, ભાવનગરના 33, અમરેલીના 17 ગામો પ્રભાવિત થવાની શક્યતાઓ છે. હવે વાત કરીએ તો સંભવિત વાવાઝોડાના પગલે સુરતનું તંત્ર એલર્ટ છે. મહત્વનું છે મિત્રો કે આ વાવાઝોડું છે એ સુરતથી 920 કિલોમીટર જ દૂર છે, ત્યારે વાવાઝોડાના પગલે સુરતનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. સુવાલીના દરિયા કિનારે 7 કિલોમીટરની ઝડપે હાલમાં પવન ચાલી રહ્યો છે અને દરિયામાં સામાન્ય કરંટ પણ દેખાઈ રહ્યો છે. જ્યારે આ વાવાઝોડું ટકરાશે ત્યારે એની ઝડપ હાલમાં 115 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે. હવે વાત કરીએ તો આ ગુજરાત ઉપર જે વાવાઝોડાનું સંકટ છે એને લઈને હવામાન વિભાગનું શું કહેવું છે. તો દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં 3 જોડે આ વાવાઝોડું ટકરાઈ શકે છે. આ વાવાઝોડું મહારાષ્ટ્ર અને દમણ વચ્ચેનો જે દરિયા કિનારો છે એ દરિયા કિનારે ટકરાઈ શકે એવી શક્યતાઓ છે. હવામાન વિભાગના જે ડિરેક્ટર છે જયંત સરકાર, એમણે જણાવ્યું છે કે 12 કલાક બાદ આ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે, એટલે કે એક વાવાઝોડાનું સ્વરૂપ લેશે અને ત્યારબાદ તે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે. આ વાવાઝોડામાં શક્યતા છે કે સાથે ભારે વરસાદ પણ પડી શકે છે. એટલે મહત્વનું છે મિત્રો, જે અહીંયા જિલ્લા બતાવ્યા છે
સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ આ તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। હવે એ ઉપરાંત વાત કરીએ તો સીએમ રૂપાણીએ વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કરી દીધું છે। દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે અને આ વાવાઝોડું 3 જૂને સુરતના દરિયા કિનારે ટકરાય એવી શંકા છે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વાવાઝોડા અંગે હાલમાં એલર્ટ જાહેર કર્યું હતું। એમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। ભાવનગર અને અમરેલીમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને પવનની સાથે સાથે ભારે વરસાદ પણ આ વાવાઝોડા સાથે થઈ શકે છે। એમણે વધારે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના અને જે સૌરાષ્ટ્રના માછીમારો દરિયામાં હતા એમને દરિયામાંથી પાછા બોલાવી લેવામાં આવ્યા છે અને સાથે સાથે જે મીઠા પકવનાર રગરિયાઓ છે એમને પણ સુરક્ષિત સ્થળે ખસેડી દેવા માટે અપીલ કરવામાં આવી છે। આ ઉપરાંત ઇલેક્ટ્રિક વિભાગને પણ આ વાવાઝોડાની આશંકામાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે। બચાવ કાર્ય માટે પણ NDRFની 10 ટીમ, SDRFની 5 ટીમ, સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે। 3 અને 4 જૂને લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા માટે મુખ્યમંત્રીએ અપીલ કરી છે। ગુજરાતમાં હિકા વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। અરબ સાગરના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં હાલમાં લો પ્રેશર યથાવત છે ત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે કે 1 જૂને લો પ્રેશર છે એ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, એટલે કે આજે એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે। હવે જોવું એ રહ્યું કે આ ડિપ્રેશન વાવાઝોડું છે થઈને કાલે આગળ વધશે। રાજ્યમાં વાવાઝોડાના પગલે જૂનાગઢના માંગરોળ, જામનગરના રોજી બંદર પર 1 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે, જ્યારે નવસારીમાં કાંઠા વિભાગના તમામ સરપંચ અને તલાટીઓને પણ એલર્ટ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે અને સુરત ખાતે વાવાઝોડાના પગલે 1 NDRFની ટીમ પણ ફાળવવામાં આવી છે। વડોદરામાં જરોદ NDRF હેડક્વાર્ટરમાંથી 12 ટીમને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રવાના કરાઈ છે। હાલમાં વડોદરામાં 5 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો મિત્રો, આ રીતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વાવાઝોડાને લઈને સૌને એલર્ટ રહેવાનું કહ્યું છે। એ ઉપરાંત સુરતથી આ વાવાઝોડું છે એ હાલમાં 920 કિલોમીટર દૂર છે, જ્યારે આ વાવાઝોડું ટકરાશે ત્યારે એની ઝડપ 115 કિલોમીટર પ્રતિ કલાકની હશે। તો મિત્રો, આ રીતે આપણે આ વિડીયોમાં જોયું કે કેટલા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, કેટલી ટીમો છે હાલમાં તૈયાર રાખવામાં આવી છે બચાવ કાર્ય માટે અને કેટલા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો અને અમારી ચેનલ ધન અવાજ ન્યૂઝ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।